सात
જવાબ હંમેશા શું મળે છે
चार ने आपने जीरो ए गुणीशु तो जीरो, चार ने जीरो ए गुणता जीरो, अने चार ने आठ ए गुणता चार, अठा कितना थाय बत्रीस थाय। तो कितलो तार जोईए आपणे 3200 मीटर, एटले के 3200 मीटर तारनी जरूर पड़े। तो आपणे छेले आजे ऊपर जे बे हारवाळी तारनी संख्या शोधी એની અંદર આપણે જવાબ કરીને લખો તો લખી શકાય કે જવાબ બરાબર બે હારવાળી તારની વાડ માટે 1600 એટલે કે 1600 મીટર તાર જોઈએ બરાબર। ત્યાર પછી આપણે જે ચાર હારવાળી તારની ગણતરી કરી એના માટે આપણે જવાબ કરીને લખી શકીએ કે જવાબ બરાબર ચાર હારવાળી તારની વાડ માટે 3200 મીટર તારની જરૂર પડે બરાબર। વિદ્યાર્થી મિત્રો તો આ પ્રમાણે આપણે એક આખો દાખલો સમજી શકીએ છીએ। હવે જોઈશું આપણે આગળ બીજો એક દાખલો। તો આપણે આગળ જોઈશું બીજો દાખલો કે જેમાં રકમ આપેલી છે કે ત્રણ સળિયોની લંબાઈ અનુક્રમે 18 સેમી 20 સેમી અને 24 સેમી છે। આરુષિએ આ ત્રણ સળિયોના ઉપયોગથી એક ત્રિકોણ બનાવ્યો। આ ત્રિકોણની સીમાનું માપ શોધો। હવે એની સીમાનું માપ એટલે આપણે શું સમજવાનું? પરિમિતિ સમજવાની બરાબર। હવે એની ત્રણ સળિયો આપી છે કે 18 20 અને 24, એ માપને આધારે આપણે ત્રિકોણ દોરીશું। જે ખૂબ જ છે કે સ્વાપોથી
बात।